नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 અને 12 ની બોર્ડ ની એક્ઝામ ની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રોએ હવે વાંચવાની શરૂઆત કરી દીધી છે, તો આજે ધોરણ 11 અને 12 તેમજ ધોરણ 10 માં પણ ઉપયોગી છે એવો ટોપિક ઈમેલ રાઇટિંગ આજે આપણે સમજવાના છીએ. તો ઈમેલ રાઇટિંગ નું એક એક્ઝામ્પલ મેં અહીંયા આપેલું છે, એ એક્ઝામ્પલ ને આજે આપણે સરળતાથી સમજીએ. ઈમેલ રાઇટિંગ છે એ સેક્શન ઈમાં પૂછાય છે અને એના 5 માર્ક્સ છે. ધોરણ 11 12 અને ધોરણ 10 માટે પણ ઈમેલ રાઇટિંગ ઉપયોગી છે. તો સૂચના તમને આ રીતે છે, 12મા ધોરણમાં ક્વેશ્ચન નંબર 68 એટલે કે 68મા પ્રશ્નમાં ઈમેલ રાઇટિંગ આવે છે, જે રિપોર્ટના ઓપ્શનમાં હોય છે. રિપોર્ટ પણ તમે લખી શકો છો અને ઈમેલ પણ લખી શકો છો, પણ ઈમેલ છે એ તમને રિપોર્ટ કરતાં સહેલો પડે. તો આ રીતે આપણે સમજીએ. રામ પટેલ વિશેસ ટુ ગો ટુ યુએસએ ફોર હાયર એજ્યુકેશન. રામ પટેલ છે એ પોતાના આગળના ઉચ્ચ અભ્યાસ માટે એને યુએસએ જવું છે. હી રાઇટ્સ એન ઇમેલ ટુ ધ બેંક મેનેજર, અને બેંક મેનેજરને એ મેલ લખે છે, ઓન એસબીઆઈ મહેસાણા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. હવે આ એસબીઆઈ મહેસાણા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એ મેલ એડ્રેસ છે ટુ ગ્રાન્ટ એન એજ્યુકેશન લોન ફોર હાયર સ્ટડી. હાયર સ્ટડી એટલે ઉચ્ચ અભ્યાસ માટે એ લોન મેળવવા માટે એ ઈમેલ મોકલે છે. તો ડ્રાફ્ટ અ સુટેબલ ઈમેલ ઓન બિહાફ ઓફ રામ પટેલ. રામ પટેલ વતી આપણે ઈમેલ કરવાનો છે, એટલે કે આપણે મેલ લખીએ છીએ એટલે અત્યારે આપણે રામ પટેલ છીએ. તો આપણે રામ પટેલ છીએ એ રીતે આપણે આપણું મેલ એડ્રેસ લખવાનું છે. હવે ઈમેલની અંદર સૌથી પહેલાં આપણે આ ફોર્મેટને સમજવું જરૂરી છે. સૌથી પહેલાં આપણે પોતાનું ઈમેલ આઈડી લખવાનું છે, કે સૌથી પહેલો આપણે મેલ કરીએ છીએ તો રામ પટેલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ. ત્યાર પછી આપણે જેને મેલ મોકલીએ છીએ એનું મેલ એડ્રેસ આવશે. મેલ આપણે મોકલીએ છીએ બેંક મેનેજરને એસબીઆઈ મહેસાણા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ, તો એ ઈમેલ એડ્રેસ આપણે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી સબ્જેક્ટ આવે, એટલે કે આપણે આ મેલ મોકલીએ છીએ એનો મુખ્ય વિષય શું છે, શા માટે આપણે મેલ મોકલીએ છીએ. તો મેલનું સબ્જેક્ટ છે રિક્વેસ્ટિંગ ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન. રિક્વેસ્ટિંગ ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન, આપણે વિનંતી કરીએ છીએ શેના માટે, ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન. એજ્યુકેશન લોન અમને ફાળવવામાં આવે અથવા તો અમને આપવામાં આવે એના માટેની આ આપણે એના માટેનો ઈમેલ લખીએ છીએ. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ આવે ડેટ, તારીખ. તો તારીખ આપણે લખી દેવાની 25 જૂન 2022. આ 4 પોઈન્ટ અગત્યના છે. આ 4 પોઈન્ટ તમે લખો છો તો પણ તમને ઈમેલમાં માર્ક્સ મળે છે. એટલું લખ્યા પછી સેલ્યુટેશન એટલે કે સંબોધન, તો રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ. બની શકે ત્યાં સુધી ઈમેલની અંદર આપણે રિસ્પેક્ટેડ લખવું વધારે યોગ્ય છે. આટલું લખી દીધા પછી સૌથી પહેલાં આપણે જ્યારે બે લાઇન, હવે મેલ છે ને એ તમારે એક જ પેરેગ્રાફમાં લખવાનો છે, પણ એના માટે આપણે લાઇન યાદ રાખીશું કે સૌથી પહેલી બે લાઇન છે, બે કે અઢી લાઇન છે, એમાં આપણો જે વિષય છે તો એ વિષયની લગતું આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન ટાઈપનું એવું લખવું પડે. તો ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ, એટલે કે હું તમને જાણ કરું છું કે આઈ એમ એપ્લાઇંગ ફોર સ્ટડી લોન ઇન યોર બેંક. હું તમારી બેંકમાં અરજી કરી રહ્યો છું શેના માટે, ફોર સ્ટડી લોન ઇન યોર બેંક, તમારી બેંકમાં સ્ટડી લોન માટે હું એપ્લાય કરી રહ્યો છું. માય નેમ ઇઝ રામ જયંત પટેલ, મારું પૂરું નામ રામ જયંત પટેલ છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય એચએસસી સાયન્સ વિથ 92%. કારણ કે હવે આપણને એજ્યુકેશન લોન લેવી છે, તો એજ્યુકેશન લોન જે લઈએ છીએ એ શેના બેઝ પર લેશું, તો 12મું ધોરણ એણે પૂરું કર્યું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય એચએસસી સાયન્સ વિથ 92%, એટલે કે 12મા ધોરણમાં એણે 92% મેળવ્યા છે. ત્યાર પછી ધીસ ઇયર એટલે કે આ વર્ષે, આઈ વોન્ટ ટુ ગો ટુ યુએસએ ફોર હાયર સ્ટડી, મારે આગળના ઉચ્ચ અભ્યાસ માટે યુએસએ જવું છે. આઈ હેવ પાસ્ડ IELTS એક્ઝામ ઓલ્સો, એટલે કે મેં IELTSની એક્ઝામ પણ પાસ કરેલી છે. આઈ નીડ સ્ટડી લોન, મને સ્ટડી લોનની જરૂર છે. શા માટે, તો એઝ માય ફાધર્સ ઇન્કમ ઇઝ નોટ ઇનફ ટુ એફોર્ડ ધ ફીસ, કારણ કે મારા પપ્પાની આવક જે છે, ઇન્કમ એટલે આવક, ઇઝ નોટ ઇનફ એટલે પૂરતી નથી, સેના માટે, ટુ એફોર્ડ ધ ફીસ એટલે કે આ ફી ભરી શકાય એના માટે મારા પપ્પાની આવક છે એ પૂરતી નથી, એટલા માટે મને સ્ટડી લોનની જરૂર છે. તો સો તેથી આઈ રિક્વેસ્ટ યુ, એટલે કે હું તમને વિનંતી કરું છું, ટુ ગ્રાન્ટ મી સ્ટડી લોન, મને સ્ટડી લોન આપવા માટે હું તમને વિનંતી કરું છું. આઈ વિલ રિટર્ન ઇટ આફ્ટર ગેટિંગ માય જોબ. હવે સ્ટડી લોન જે છે, આપણે એજ્યુકેશન લોન લેતા હોઈએ એ આપણને ભરપાઈ કરવાની હોય છે, તો એ ભરપાઈ ક્યારે કરશે, તો આઈ વિલ રિટર્ન ઇટ એટલે એ રકમ જે છે એ હું પરત આપી દઈશ જ્યારે મને જોબ મળી જશે, એના પછી તમને પરત આપી દઈશ.
आई हेव अटेस्ड એટલે મેં અહીંયા જોડ્યા છે માય ડોક્યુમેન્ટ્સ ફોર યોર રેફરન્સ, તમારા રેફરન્સ માટે, તમને જાણ થાય એના માટે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ અહીંયા જોડેલા છે. આટલું લખી દીધા પછી આ એનો મેઇન પેરેગ્રાફ છે. આ મેઇન પેરેગ્રાફ લખ્યા પછી એક લાઇનમાં આપણે કન્ક્લુઝન કરવાનું છે, એટલે કે આ મેઇલને પૂરો કરવાનો છે. એ આ રીતે બધા જ મેઇલમાં આપણે આ લખી શકીએ, આઈ હોપ યુ વિલ શો કાઇન્ડનેસ ઇન ધીસ મેટર. હું આશા રાખું છું કે તમે આ બાબતમાં થોડી દયા બતાવશો, અથવા તો મારા આ જે મારો ઈમેલ છે એના પર તમે થોડું ધ્યાન આપી અને યોગ્ય કાર્ય કરશો. આટલે સુધી લખવાનું છે. એના પછી લાસ્ટમાં આવશે, આપણે જ્યારે મેઇલ પૂરો કરીએ છીએ ત્યારે વિથ રિગાર્ડ્સ અથવા તો થેન્ક યુ આ રીતે લખી અને આપણે મેઇલને પૂરો કરીએ છીએ. એ હવે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ કન્ક્લુઝન આપણે આપવાનું છે. તો આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. હું તમારા પોઝિટિવ રિપ્લાયની રાહ જોઈ રહ્યો છું. થેન્કિંગ યુ, થેન્કિંગ યુ લખો, અથવા તો તમે થેન્ક યુ પણ લખી શકો છો. બેમાંથી કોઈ પણ ચાલે. અને લાસ્ટમાં યોર્સ ફેથફુલી અથવા તો ટ્રુલી, બેમાંથી તમને જે ઇઝી લાગે એ લખી શકો. અને રામ પટેલ. છેલ્લે અહીંયા ફૂલ સ્ટોપ કરવાનો નથી, નામ લખી દઈએ આપણે ત્યારે ફૂલ સ્ટોપ નહીં, અહીંયા આપણે કોમા કરવું પડે. યોર્સ ફેથફુલી પછી કોમા કરવી દેવું પડે અને થેન્ક યુ પછી ફૂલ સ્ટોપ, અહીંયા ફૂલ સ્ટોપ, આ ભૂલાય નહીં. તો આ છે તમારો ઇમેલ રાઇટિંગ. બિલકુલ સરળ ભાષામાં સમજાવ્યું છે અને હજુ પણ કેટલાક એક્ઝામ્પલ્સ ઇમેલ રાઇટિંગના આપણે જોવાના છીએ. બની શકે એટલો આ વિડીયોઝ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી, મતલબ તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો અને બધા જ વિદ્યાર્થીઓ 12મી અને 10મી પરીક્ષામાં પાસ થાય એવી અપેક્ષા સાથે ધન્યવાદ.